નાની વેડમાં નીચલા ફરિયાની ગટર લાઇન સાફ કરવા ઉતરેલા બે મજૂરોના મોટ નિપજતા સ્થાનિકોનું મોટું ટોળું એકત્ર થઈ ગયું હતું. બંને માણસો પાસે સલામતીના સાધન ન હોય તેમને ગુંગળામણની અસર થઈ હતી અને બંને મોતને ભેટ્યા હતા. નાની વેડમાં નીચલા ફરિયાની ગટર લાઇન સાફ કરવા ઉતરેલા બે મજૂરોના મોત નિપજ્યા હતા. સોમવારે રાત્રે નાની વેડ નીચલા ફરિયામાં ડ્રેનેજ લાઇન બ્લોક થઈ જતા બે મજૂર ગટરની ચેમ્બર ખોલીને સાફ સફાઈ માટે અંદર ઉતર્યા હતા. દરમિયાન સફાઈ વેરાએ ગુંગરામણની અસર થતા બંને યુવકો બેભાન થઈ ગયા હતા. ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરની ટીમે સ્થળ પર પહોંચી બંને યુવકને બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યા હતા. જો કે ફરજ પરના તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતા. ઘટનાને પગલે સ્થળ પર સ્થાનિકોનું મોટું ટોળું એકત્ર થઈ ગયું હતું. મૃતકોમાં વિજય ભૈયા અને કિશોર સુખા નામના યુવકો હોવાનું બહાર આવ્યું હતું. જો કે નાની વેડ ખાતે બનેલી ગોઝારી ઘટનામાં મોતને ભેટેલા બંને મજૂરો પાલિકાના કર્મચારી ન હોવાનું જાણવા મળ્યું હતું. સર, ડભોલી મેં ક્યાં ઘટના બની હતી ઓર કિતને લોકો કી મોત હૈ? નાની વેડ મે ગામ સે મેસેજ આયા થા કિ યે ગટર લાઇન હૈ, મેનહોલ મે દો આદમી અંદર ગિર ગયે ઓર ફાયર બ્રિગેડ કોસાડ ઓર કતારગામ સે ફાયર બ્રિગેડ આયા થા, બાકી હમ લોગ મુગલેસરા સે ઇધર ટીમ આઈ ઓર દોનો કો ઇમિડિએટ નિકાલા ઓર 108 મે ભેજ દિયા ગયા. આજ ક્યા મરીઝ ને લોકો કે મોત અભી કિસી કી ડેટ હુઈ હૈ સર? વો હમ લોગ બોલ નહીં સકતે, અભી દોનો કો સિવિલ હોસ્પિટલ મે ભેજા યહાં સે 108 મે, વહાં જાણકારી મિલેગી. સર અભી સર યે કી ડેટ હુઈ એસા મેસેજ કન્ફર્મ નહીં? નહીં નહીં, કોઈ અભી હમ લોગ કન્ફર્મ નહીં કર સકતે ફેટલ હૈ યા નહીં હૈ, વો વહીં જાકે. યે જો કર્મચારી થે મહાનગરપાલિકા કે થે, કહાં કોણ કિસકે થે કર્મચારી? નહીં, અભી ઇન્વેસ્ટિગેશન જારી હૈ. મહાનગર પાલિકા કા કોઈ કામ નહીં ચલ રહા થા, જૈસે જોન સે માલૂમ કિયા વો પ્રાઇવેટ કોઈ કામ કરવા રહા થા, ઉસી વજહ સે ભાઈ. ફાયરના અધિકારીએ જણાવ્યું હતું કે 20 ફૂટ ઊંડા ગટરના મેઇન હોલમાં સફાઈ કરવા માટે બે યુવકો ઉતર્યા હતા. ખાનગી કોન્ટ્રાક્ટરના બંને માણસો પાસે સલામતીના સાધનો ન હોય તેમને ગુંગરામણની અસર થઈ હતી અને બંને બેભાન થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા ફાયરના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બંનેને બહાર કાઢી સારવાર માટે ખસેડાયા હતા, જ્યાં મૃત જાહેર કરાયા હતા. ઘટના સ્થળે એવી ચર્ચા ચાલી હતી કે નજીકમાં આવેલા એક પાર્ટી પ્લોટની ડ્રેનેજ લાઇન ચોકઅપ થઈ ગઈ હોવાથી પ્લોટ માલિકે સફાઈ માટે આ બંને લોકોને નીચે ઉતાર્યા હતા. હાલ તો પોલીસે 304 એક્ટ્રોસિટી એક્ટ તથા પ્રોહિબિશન એમ્પ્લોયમેન્ટ એઝ મેન્યુઅલ સ્કેન્જર ધેર રિહેબિલિટેશન ક્લબ મુજબની બાબુભાઈ ઓધવજીભાઈ ડોબરિયા નામના વ્યક્તિ સામે ફરિયાદ દાખલ કરી છે. કેમેરામેન સાબી સૈયદ સાથે વિજલ પટેલ, લિવ્યંગ ન્યૂઝ સુરત.